बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની છે. બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતરામ સાગર ગ્રંથની અંદર પૂર્વ પાંચમું અને તરંગ 39 એમાં છેલ્લે એમ કથા લખે છે ને, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. શ્રીજી મહારાજ પોતાની સાથેના જે દરબારો છે એને ખૂબ સુંદર સમજણ આપે છે. હે રાજાઓ, તમે એકાબીજાને તુકારે ન બોલાવતા, એકાબીજા પ્રત્યે રાજાભાવ ન રાખતા, ભક્તભાવ રાખજો. એટલું જ નહીં, બીજી ટકોર એ પણ કરી કે હું તમને એટલા માટે આ બધી ટકોર કરું છું કે તમે બુદ્ધિવાળા છો. બુદ્ધિવાળો હંમેશા સવળું લે છે, મૂરખ હંમેશા અવળું લે છે. હિતની વાત હોય, પોતાનો સ્વભાવ ટાળવાની વાત હોય, પોતામાં જે દોષ છે એની ઉપર કોઈ ભગવાનના મોટા સંત ભક્ત આપણી પર કૃપા કરીને સ્વભાવને ટાળવા જ્યારે પ્રહાર કરતા હોય ત્યારે સવડું લેવું, એવી ઘણી બધી વાતો શ્રીજી મહારાજે જે દરબાર રાજાઓને કીધી એના દ્વારા આપણે સમજ્યા. આગળ સ્વામી લખે છે, મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર્વ પાંચમું તરંગ 39 એની અંદર આગળ કથા લખે છે. बुद्धिमान को कहत ही हमारे संकन लेस सुलट लहे सो वात सब होवे न ताको कलेस बुद्धि न होवे जाहु की सुलट कहिए बात तामे सु उलट ग्रहे व्यर्थ होय उतपात. જે મનુષ્ય દરેક વાતને સવળી સમજણથી ગ્રહણ કરતો હોય તો તેની સાથે સહેજે હેત રહે છે. સોરઠમાં અપાર હરિજનો છે, તેઓ બધા ધર્મ નિયમથી યુક્ત અને શ્રેષ્ઠ છે. શ્રીજી મહારાજ કહે છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ જ્યારે કોઈ પણ વાતને સવળી સમજણથી ગ્રહણ કરતો હોય ને તો એની સાથે આપણને હેત બહુ થાય. અને આપણે વાત કહીએ અને એને વાતે વાતે આપણી ઉપર ધોખો થાય, વાતે વાતે એને આપણી ઉપર શંકા થાય તો આપણને એને વાત કરવાની મજા ના આવે. આપણે હૃદય ખોલીને એની આગળ વાત ન કરી શકીએ, આવો આપણો એક મનુષ્યનો સ્વભાવ છે ને. આપણે કોઈની સાથે વાત કરીએ અને એને જ્યારે એવું અનુભૂતિ થાય કે આ તો મારા હિતની વાત છે, આમને મારી પાસે કોઈ સ્વાર્થ નથી, કેવળ ને કેવળ મારું અહિત ન થાય, મારે આવે જન્મ મરણના ચક્કરમાં જાવું ન પડે, એટલા માટે મને પર્સનલી હેતથી આવી વાત કહે છે તો વાત કરવાવાળાને ઉત્સાહ આવે. પણ વાત કરવાવાળાને વાત કરતાં પહેલાં જ શંકા કુશંકા થાય કે આને સારું અવળું પડશે કે હવળું લેશે, આને શંકા થશે કે આને સાચું લાગશે, આને કહું કે ના કહું, એમાં મજા ના આવે.
પણ જોર કરીને બોલે ને, મહારાજે જે મધ્યના 13માં કીધું ને, આ સભામાં આ વાત કર્યા જેવી નથી છતાં કરું છું. કરી મહારાજે, મહારાજે કરી, પણ જેમ જોરથી કરી, જેમ વરતાલમાં કરી કે આ હરિકૃષ્ણ મહારાજ આ તમારી સામે છે, એ ધામમાં છે, ત્રણેવ એક. વસતા રાવણને ગાંફમાં કીધું, મને સર્વોપરી જાણે છે, સર્વોપરી કહેજે 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 જા કહેજે. વાહો થાબડીને કીધું એવી વાત કરે, અને મહારાજ કે સભામાં કર્યા જેવી નથી ને કરું છું, એમાં કેટલો ફેર છે? બહુ ફેર છે. હંમેશા મુમુક્ષુએ એટલી લાયકાત તો કેળવવી જ જોઈએ કે આપણા હિતે જ છું એવા ભગવાન, એનાથી મોટો હિતે જ છું કોઈ નથી, આપણા હિતે જ છું એવા આપણા સદગુરુ, એનાથી વધારે હિતે જ છું કે એનાથી મહાનતા આપણને બક્ષી શકે એવો આ પૃથ્વીના પટળ ઉપર કોઈ ન હોઈ શકે. અને બીજું ત્રીજું, ભગવદી એવા ભગવાનના સંતો ભક્તો, એનાથી આપણને કાંઈક આપણા હિત કરી શકે એવા પૃથ્વીના પટળ પર કોઈ ખોરિયાઓ નથી. એની વાત જ્યારે આવે ત્યારે જે સવડી ગ્રહણ કરી લે, એની ઉપર ભગવાનને, મોટા પુરુષોને, ભગવાનના ભગવદીય સંતો ભક્તોને ખૂબ હેત થાય, અને એ ખૂબ હેત થાય એના કારણે પોતાના હૃદયનો ખજાનો આખો એની આગળ ઠાલવી દે, ઠાલવી દે, અને કહેતા શંકા ન થાય અને ઠાલવી દે. જેમ સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં શું કર્યો છે, પોતાના હૃદયનો ખજાનો ઠાલવ્યો છે, ખજાનો ઠાલવ્યો છે. પણ ક્યારે ઠાલવી શકે? સ્વામીએ વાતોમાં જ કીધું, અમારી ભેગા રહે છે ને બીજે માલ માને છે, એની આગળ ખજાનો સ્વામી ના ઠાલવી શકે. પણ સ્વામીએ ખજાનો એની આગળ ઠાલવ્યો કે જે સ્વામીની ભેગા હતા અને સ્વામીની વાતને ઝીલતા હતા, એની આગળ સ્વામી ઠાલવી શકે. એમ ભગવાન કે ભગવાનના મહામુક્તો આ પૃથ્વી પર પધારેલા હોય એનો ખજાનો ત્યારે જ આપણને દઈ શકે છે કે જ્યારે આપણે એની વાતને એક્સેપ્ટ કરી શકીએ, રાજી થઈને સ્વીકારી શકીએ. સોરઠના હરિજનની સમજણ આવી છે, સમાધિ નિશ્ચ મે પૂરા, સમાધિ નિષ્ઠ નિશ્ચ મે પૂરા, સંત હરિ પર હેતયતિ ઉરા, એક મતિ મતિ ન ઓરા, એક મતિ મતિ ન ઓરા, સતસંગ મે ચોટે એક ઠોરા, સતસંગ મે ચોટે એક ઠોરા, સતસંગે વિન ઓર સિદ્ધિ દેખાવે, તાકી ન પ્રતીત હી લાવે, ધન પુત્ર કો ગ્રાસ હી દેવે, ધન પુત્ર કો ગ્રાસ હી દેવે, કામન ટુમન ચેટકી ટેવે, કામન ટુમન ચેટકી કેવે. સોરઠના હરિભક્તો કેવા છે એ દરબાર રાજાઓને કહે છે, સમાધિનિષ્ઠ અને નિશ્ચયમાં પૂરા છે, ભગવાન તથા સંતો ઉપર દિલમાં અત્યંત હેત રાખનારા છે, તેઓની એક સરખી સમજણ છે જેમાં કોઈ બીજો વિકલ્પ નથી. આ વાક્ય સૌથી અગત્યનું છે, તેઓની એક સરખી સમજણ છે જેમાં કોઈ બીજો વિકલ્પ નથી. સત્સંગમાં એક ઠેકાને જ સ્થિર થઈને વળગેલા છે. એક સરખી સમજણ હોય ને એ એક ઠેકાને સ્થિર થઈને વળગેલો હોય, અને જે એક ઠેકાને ન વળગી શકે ને એ જેટલા ઠેકાના ગોતે ને બધાય ઠેકાનેથી ઉખડે. નિષ્ઠાવાળો, બહુ સરસ ગુરુજી ઘણી વખત વાત કરે છે, નિષ્ઠાવાળો છે ને એ જ્યાં ચોંટે ને ત્યાં નિષ્ઠાથી ચોંટે, એ આંધળો જ હોય, જ્યાં ચોંટે ત્યાં નિષ્ઠાથી ચોંટે. અને નિષ્ઠા વિનાનો હોય ને આલક ડોલક, એ જ્યાં ચોંટે ત્યાં આલક ડોલક જ એનું નાવડું થાય, કોઈ દિવસે સ્થિર થઈને રહી ન શકે. સોરઠના હરિભક્તો એવા છે જેના હૃદયની અંદર ભગવાનની નિષ્ઠા એટલી જબરી છે, ભગવાનને સંતો ઉપર એટલું હેત છે, એની સમજણ એક સરખી છે, સોનાના દોરા જેવી. શ્રીજી મહારાજે વચનાવદમાં કીધું, મીન પાયેલો દોરો હોય ને, મીન પાયેલો દોરો, એ દોરો ઉનાળો આવે તો ઢીલો થઈ જાય,
શિયાળો આવે ટાઈટ થઈ જાય, કોઈકને લાગે કે હું મજબૂતાઈ છે જોવો તો ખરા, પણ એ જ પાછો ઉનાળામાં ઢીલો પડી જાય. પણ સોનાનો દોરો શ્રીજી મહારાજના શબ્દોમાં છ ઋતુમાં સરખો, એમ મુમુક્ષુ તો એવો હોવો જોઈએ, મુમુક્ષુ એવો હોવો જોઈએ, છ ઋતુમાં એક સરખો, છ ઋતુમાં એક સરખો, ત્રણ ગુણમાં એક સરખો, ત્રણ અવસ્થામાં એક સરખો. ભલે ત્રણ અવસ્થાથી પર નથી થયો, ભલે ત્રણ ગુણથી પર નથી થયો, ત્રણ અવસ્થાને ત્રણ ગુણની અંદર રહેવા છતાં પણ એ સોનાના દોરા જેવો જોઈએ, એક સરખી સમજણ, એક સરખી, એમાં કાંઈ ઉત્થાન આમ આમ ના થાય. શ્રીજી મહારાજ કેવા? બસ સર્વોપરી. શ્રીજી મહારાજ કેવા? સર્વોપરી, સર્વ અવતાર ના અવતારી. એની અંદર કાંઈ આમ આમ થાય જ નહીં, ક્યારેય ના થાય. ગમે એવું સુખ આવે, ગમે એવું દુઃખ આવે, ગમે એટલી ઉપાધિ આવે, પણ શ્રીજી મહારાજ એ સર્વ અવતાર ના અવતારી. એની અંદર કોઈ દિવસ ફેર ના પડે, કોઈ દિવસ. એક સરખી સમજણ કહેવાય. ભગવાન જે મહાપુરુષ દ્વારા આપણને ઓળખાવ્યા, જે મોટા પુરુષે આપણને શ્રીજી મહારાજનું આવું સ્વરૂપ આપ્યું, દરેક મુમુક્ષુ માટે કોઈને કોઈ મોટા પુરુષો શ્રીજી મહારાજે નિમિત્ત કર્યા હોય. એટલે જેને જેના દ્વારા ઓળખાયા આ પૃથ્વીના પટળ ઉપર, જેને જેના દ્વારા મહારાજ ઓળખાયા, જેને જેના દ્વારા મહારાજમાં હેત થતું હોય, જેને જેના દ્વારા મહારાજની નિષ્ઠા પાકી થતી હોય, જેને જેના દ્વારા શ્રીજી મહારાજની અંદર જોડાણ થતું હોય, જેને જેના દર્શન કરવાથી, વાત સાંભળવાથી, ક્રિયા જોવાથી પુરુષોત્તમ નારાયણનું ખેંચાણ થતું હોય, ધામનું ખેંચાણ થતું હોય, એવા મહાપુરુષ, એવા મોટા પુરુષ, કારણ કે મોટા પુરુષ સિવાય બીજાની તાકાત જ નથી એ કરાવી શકે, એવા મોટા પુરુષ, એમાં નિર્દોષ બુદ્ધિ, એમાં સર્વજ્ઞપણાની બુદ્ધિ, એમાં પક્ષપાતે રહિતપણાની બુદ્ધિ, એવા સાથે પ્રથમના 58માં પ્રમાણે નિષ્કપટ ભાવે વર્તવું, એવાની સાથે કામ ક્રોધ લોભાદિકનો ત્યાગ કરીને વર્તવું, એની અંદર પ્રથમ 67માં પ્રમાણે દેવની બુદ્ધિ રાખવી, એની સાથે કોઈ પ્રકારનો અંતરાય ન રાખવો. સારંગપુરના 10માં પ્રમાણે એવાના દર્શન થાય ત્યારે સાક્ષાત ભગવાનના દર્શન જાણવા, અંત્યના 27માં પ્રમાણે એ ભગવાનને મળેલા જાણવા, વર્તાલના 11માં પ્રમાણે એની દ્રઢ પ્રીતિએ કરીને મને દ્રઢ પરમેશ્વરના દર્શન થશે જ, મને અમારી અંદર આત્મનિષ્ઠા પાકી થશે જ, આત્મદર્શનને પરમેશ્વરના દર્શનનું કારણ એવામાં દ્રઢ પ્રીતિ એ છે. એ એ મુદ્દો એક સરખી સમજણ, ભગવાનમાં એક સરખી સમજણ, આમ આમ નહીં. બંગલા થઈ જાય તો મારા સર્વોપરી, કંઈક તૂટી જાય સારું ભગવાન હશે કેમ, એમ નહીં. એક હરખોજ ખોરડા હરગી જાય, ગમે એ થઈ જાય, ગમે એવી પરિસ્થિતિ સર્જાય, શ્રીજી મહારાજે શ્રીજી મહારાજ. મોટા પુરુષ એક સરખોજ, એક સરખી સમજણ, આમ આમ ગ્રાફ નહીં. આમ 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 થાય ને એનો ગ્રાફ, એનો તો એક ગમે ત્યારે હાર્ટ બંધ થાય, પણ આમ એક હરખો હાલ્યા જતો હોય ને, એક હરખો ગ્રાફ આમ 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 હાલ્યો જતો હોય ને, એક હરખો ઉપર નીચે ઉપર નીચે, બરાબર આપણને લાગે કે તબિયત બહુ સરસ છે આમની, પણ ઘડીક હાર્ટબીટ આમ વધી જાય ને ઘડીક ઘટી જાય તો પછી ઉપડવાની તૈયારી છે હવે. એમ નિશ્ચયની વાત એવી છે, નિશ્ચયમાં એક સરખી સમજણ રાખવી, એક સરખી સમજણ, એક કરોડ વખત સમજીને નિશ્ચય કરવો. પણ મહારાજે કહ્યું સમજણ તો એવી રાખવી કે કોઈ દી ફરે જ નહીં, દેશ કાળના વિપરીતપણાએ કરીને ક્યારેય પણ આપણને જે સત્સંગની સમજણ દ્રઢ થઈ હોય ક્યારેય ન ફરે, એને જ સત્સંગ કહેવાય, એને જ સમજણ કહેવાય. ફરી જાય એને વળી સમજણ કહેવાતી હશે. એક સરખી સમજણ સોરઠના હરિભક્તોની છે. મહારાજ પોતે કહે છે એક જ ઠેકાને સ્થિર થઈને વળગેલા છે, 10 ઠેકાના ગોતે નહીં. આપણા સત્સંગ વિના બીજો કોઈ સિદ્ધિ દેખાડે તેની ક્યારેય પ્રતીતિ લાવે નહીં, ભલેને ધન પુત્ર કે ગરાસ આપે, અરે કામન ટુમન કરે, નાટક ચેટક કરે, કોઈ મરેલાને જીવાડે, કોઈ આકાશમાં ઉડે, કોઈ આખા જગતનો નિભાવ કરે, અરે કોઈ જગતનો ઈશ્વર થઈને આવે, તેને આખું જગત સેવતું હોય એવો હોય, છતાં સોરઠી સત્સંગ્યો
એનો વિશ્વાસ કરે નહીં. આપણને શું સમજાવવા માગે છે? આપણે તો અંજાઈ જઈએ, આપણે ન ઓળખી શકીએ. ત્રણની ઝૂંપડી હોય ને ફાટેલ તૂટેલ ગોદડી હોય એની ઉપર બેઠેલા પરમહંસ ન ઓળખાઈ શકે. આજે તો જગતને એવું થઈ ગયું છે, જેટલો ભપકો વધારે, જેટલો ભપકો વધારે એટલો એને દિવ્ય ભાવ વધે. એવું અત્યાર જગતની વ્યાખ્યા એવી થઈ ગઈ, જેટલો ભપકો વધારે ઓહો બહુ મોટા બહુ મોટા બહુ મોટા. હા, પ્રસંગોપાત હોય બધું, પણ ભગવાન ને ભગવાનના મોટા પુરુષોના ભપકા કંઈક જુદા છે. ભગવાનનો ભપકો એ છે, ભગવાન જે પુરુષોત્તમ નારાયણ પોતાની મૂર્તિનું દાન કરે, કારણ શરીરને તોડે એવો ભગવાન જે હોય ને એ સાચો એનો ભપકો. અને સંતનો ભપકો એ છે, ફાટેલ તૂટેલ ગોદડી ને ત્રણની ઝૂંપડી, આ સંતનો ભપકો છે. આવી રીતે જે ભગવાનને ઓળખે, આવી રીતે જે ભગવાનના સંતને ઓળખે, એને ક્યારેય પણ ક્યારેય ધોકો થાય નહીં. બાકી જગત આખું આવું છે. કેવા સોરઠના હરિભક્તો, ગરાસ આપે, ધન આપે, છોકરો આપે, કોઈ છોકરો ના થતો હોય અને છોકરો દઈ દે, પ્રતીતિ આવ્યા વિના રહેતી હશે. શ્રીજી મહારાજ કે ગ્રહસ્થને ધન અને દીકરા દેવાવાળા મળે અને પ્રતીતિ ના આવે, વાતમાં માલ જ નહીં, આવી જ જાય તરત. બહુ મોટા છે આ તો. અહીં તો ત્યાં સુધી લખે છે, આખા જગતને નિભાવ કરે, વિષ્ણુ ભગવાન આખા જગતનો નિભાવ કરે છે એટલી તાકાત દેખાય. તોય સ્વામિનારાયણનો સોરઠી સત્સંગી અહીં આગળ કીધો, સ્વામી એને સિવાય બીજાને ભગવાન ના માને, મરેલાને જીવતા કરી દે તોય ભગવાન ના માને. કેવી સમજણ હોય બોલો. ગામ બાર પટોળીના આહિર ભગત ખીમા વાઘ હતા. એ ખીમા વાઘને ત્યાં એક ગુજરાતમાંથી ગુજરાતી બ્રાહ્મણ આવેલો, એટલે ભૂદેવ, એટલે આપણે ત્યાં તો બ્રાહ્મણની કિંમત તો ખરી. જેમ આ તો અત્યારે થોડી બહુ બધું આ બધા જેમ તેમ વર્તવા લાગ્યા ને એટલે કિંમત ઘટી ગઈ, પાન બીડું આ બીડું બીડીન. પણ બ્રાહ્મણ તો ભૂમિના દેવ છે, ભૂદેવ છે. શ્રીજી મહારાજને બહુ વાલા હતા. ખીમા વાઘ સત્સંગી એટલે ઓલા બ્રાહ્મણને ઉતારો દીધો. પછી ખીમા વાઘ તો એના ખેતરના કામે જાય. બે દી એને બાર પટોળીમાં ભિક્ષા કરી અને ભિક્ષા લઈને જમ્યો અને રૂપિયા ભેગા થયા એટલે હવે જવાની તૈયારી હતી. એટલે બધું જે અનાજ ભેગું થયું હતું એ વેચીને પૈસા લઈ લીધા. અને પછી ખીમા વાઘના ઘરવાળા ઘેર હતા. એ ખીમા વાઘની પત્નીને કહ્યું, તમારા ધનીન પનોતી બેઠી છે, માટે કાંઈ ઉપાય કરો. તમારો પતિ છે ને એના માથે પનોતી છે, અને લગભગ ફસાઈ કોણ આ પનોતીન દોરાન ધાગામાં? બેનો. કોણ ફસાય? બેન. બહુ ભોળા હોય, એક તો એને દુઃખે જાજા હોય, છોકરાના વીજા કરાવવા છે, આ કરાવવું છે, લગ્ન કરાવવું છે, ઓલું કરાવવું છે, સંકલ્પો એટલા બધા હોય, એમાં આવા દોરાવાળા મળી જાય તો કામ થઈ જાય. એટલે લગભગ પકડે બેનોને. ત્યાંય તમે દેશની અંદર પણ જો છેતરપિંડી કરીને લઈ જવાવાળા હોય ઘરમાંથી બધું, તો બેનો એકલા ઘેર હોય ને ત્યારે જ આવે અને ત્યારે જ લઈ જાય. તો કે તમારા ધનીન પણોતી બેઠી છે. એટલે ખીમા વાઘની જે બાઈ હતી ને ઘરવાળી, એને પૂછી પણોતી બેસે ત્યારે શું થાય? એટલે પેલો બ્રાહ્મણ કે પણોતી બેહે ને એટલે ગામત્રા કરવા પડે અને શરીર સાજું ના રહે, માદું જ રહે પછી. ત્યારે બાઈ બોલી, મારો ધણી તો દોઢ રોટલો અજશેર ઘીન એક તાંસળી દૂધ જમીન સૂતો છે, પણોતી તો તારે બેઠી છે. તે સો ગાઉ ત્યાંથી રઝડતો રઝડતો ઠેક અહીં આવ્યો છે. હાલતો થા, સ્વામિનારાયણનું ઘર છે કે અહીં કોઈ પનોતી આવે નહીં, તને ઉતારો દીધો પનોતીની વાત કરે છે, ઘર છોડી દ્યા. અને પેલો ચાલતો થઈ ગયો. બોલો, કોઈ જગ્યાએ પ્રતીતિ ના આવે, ભગવાન સિવાય કોઈ જગ્યાએ પ્રતીતિ ના આવે, આવી નિષ્ઠા આપણે શ્રીજી મહારાજમાં કરવાની છે. પોતાના અંતરને પૂછો, કોઈ મરી ગયું હોય અને કોઈ વ્યક્તિ શ્રીજી મહારાજનો આશ્રિત નથી પરંતુ એને મરેલાને બેઠો કરે, તો આપણને મહારાજ સિવાય એમાં કેટલી પ્રતીતિ આવે, કેટલી પ્રતીતિ આવે, આપણું શું થાય? આપણા ઘરની અંદર માની લો આપણો સૌથી ઉંમરમાં સૌથી નાનો મેમ્બર કહેવાય ઘરનો, પરિવારનો, એવો કોઈ નાનો દીકરો કે દીકરી, એનો અંતિમ સમય છે, એનો અંતકાળ આવી પણ ગયો, દેહ છૂટી પણ ગયો,
અને ત્યારે આપણને કોઈ કહે કે આ દીકરા કે દીકરીના પ્રાણ પાછા લાવવા હોય તો આ જગ્યાએ આવું કરો, તો એમને બોલાવો તો થઈ જાય. ત્યારે આપણે ભગવાન સ્વામિનારાયણના સત્સંગી હોઈએ તો આપણને ત્યારે ખબર પડે કે આપણી સમજણ કેવી છે. આપત કાળે સમજણ કળાય, મહારાજ વચનાવતમાં કહે, દેશ કાળ સાનુકૂળ હોય ને, હું ઘણી વખત કહું છું, તમારે ગ્રહસ્થની સમજણ ક્યાં કળાય? તમારે સંપત અને વિપત બે શબ્દ, સંપત, સંપત્તમાં બધું આવી ગયું, રૂપિયા આવી ગયા, બંગલા આવી ગયા, દીકરા આવી ગયા, દીકરીઓ આવી ગઈ, લગ્ન પ્રસંગો આવી ગયા, એ સંપત. અને વિપત્તની અંદર બધું એનાથી વિપરીત, એમાં તમારી નિષ્ઠાની પરીક્ષા થાય. અને અમારી છે ને સ્તુતિ અને નિંદા, માન અને અપમાન, આની અંદર અમારી પરીક્ષા થાય. ત્યાગી અને ગૃહી માટે બેય નિશ્ચયની પરીક્ષા જુદી છે. જે સમાજ તમને ફૂલનો હાર પહેરાવતો હોય એ જ સમાજ જ્યારે ખાસડાનો હાર લઈને આવે, જે સમાજ તમને ફૂલની પાંખડીઓએ વધાવતો હોય એ સમાજ પથરા લઈને મારવા આવે, તો પણ હૃદયની અંદર એમ થાય મારા મહારાજની ઈચ્છા વિના પાંદડું હલતું નહીં હોય. મારા મહારાજ જે ઈચ્છા કરશે એ જ થશે, એ અમારી નિષ્ઠા છે. એમાં અમારા નિશ્ચયની પરીક્ષા થઈ જાય, મુજારો ના થાય, શું થઈ જશે મારું એમ ના થાય. શ્રીજી મહારાજ વિના બીજો કોઈ કરતા છે જ નહીં, શ્રીજી મહારાજના ધાર્યા સિવાય બીજું કાંઈ થવાનું જ નથી, એવી જે નિષ્ઠા એ અમારી માટે. અને તમારે ગમે એટલી વિપત્તિ આવે અને ગમે એટલી સંપત્તિ આવે તોય શ્રીજી મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નહીં, એમાં તમારી નિષ્ઠા. આ બેમાં તમારું પેપર જુદું છે, અમારું પેપર જુદું છે. કારણ કે અમારે કાંઈ સંપત વિપત હોય નહીં, અમારી સંપત વિપત, તમે સંપત એટલે અમે અમારે સંપત, ને તમારે વિપત એટલે અમારે વિપત. તમારા દેશકાળ બગડે એટલે અમારા બગડ્યા, તમારા સુધર્યા, તમારા સુધર્યા, કારણ કે વ્યવહાર માર્ગ તો ભગવાને તમને સોંપ્યો છે. પરંતુ અમારી ને તમારું જે પેપર નીકળે એમાં આપણે શ્રીજી મહારાજને કેવા જાણ્યા એ આપણે હવે પોતપોતાના અંતરમાં તપાસતા તો રહેવું જ પડે. મહારાજ કે બહુ સરસ ગુરુજી વાત કરે, ગુરુજી કે પેલો સિંહ હોય ને આમ ચાર ડગલા હાલે ને આમ પાછું વાળીને જોવે, સિંહ ચાર ડગલા હાલે અને પાછું વાળીને જોવે. હવે સિંહ તો જંગલનો રાજા છે, એની ઉપર કોઈ હુમલો કરવાનો નથી. હરનું કંઈ સિંહ પર હુમલો કરે? સિંહનો શ્વાસ સાંભળે તો ભાગે, છતાં પણ સિંહ પાછું વાળીને જોવે છે. એમ આપણે પાછું વાળીને રોજ દિવસમાં તપાસ કરવો, મારી મહારાજમાં ને મોટા પુરુષમાં સમજણ કેટલી એકસરખી થઈ છે, એમાં કેટલો ઉતરાવ ચડાવ છે, કઈ સમજણથી હું એને દ્રઢ કરીશ, કઈ સમજણથી એને પાકું કરીશ, કેવી પ્રકારનું શ્રીજી મહારાજ મારું અપમાન કરાવે કે મારી નિંદા કરાવે તો હું પાછો પડી જાઉં એમ છું, કઈ પ્રકારનું શ્રીજી મહારાજ મારી સાથે આ પ્રકારનું પેપર કાઢે તો હું પાછો પડી જાઉં એવો છું, એવો પોતાનો ગ્રાફ પોતાને જ કાઢવો પડે, પોતાની કસર પોતાને જ વિચારવી પડે. એ કસર વિચારીને આપણે વિચારપૂર્વક એ કસરને ટાળવી અને ન ટળે એવી લાગે, આ કસર નથી ટળે એવી, તરત મોટા પાસે જઈને હાથ જોડીને કેવું કે મારામાં આ કસર છે, એવું મને દેખાય છે, આ ટળે એવો ઉપાય કરો. આ સોરઠના હરિભક્તોની આવી સમજણ જબરી સમજણ કહેવાય. આખા જગતનો નિભાવ કરે તો એને ભગવાન સ્વામિનારાયણ સિવાય પ્રતીતિ ના આવે, કોઈ જગતનો ઈશ્વર થઈને આવે, આખું જગત એને ભગવાન માનતું હોય, પણ સોરઠનો હરિભગત જે શ્રીજી મહારાજની નજરમાં હશે ને, એ સત્સંગી ઊભો હોય એ કે ભાઈ ભલે રહ્યો ભગવાન આખા જગતનો, અમારે કાંઈ કામનો નહીં. અમારે શું કામનો? અમારે તો સ્વામી નારાયણ હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામી નારાયણ દૂસરો ન ભાવે. આનો અર્થ શું? દૂસરો ન ભાવે, એક સ્વામિનારાયણ જ ભાવે, બીજો કંઈ ભાવે જ નહીં, આ એક જ ભાવે છે, બીજો કંઈ ભાવવાનું નથી. કરિયાનાના દાદા ખાચર બહુ ભગવાનના એકાંતિક ભક્ત હતા, રોજ 500 માળા ફેરવતા, એક પંચધાતુની મૂર્તિ રાખતા, રોજ એનું 16 ઉપચાર પૂજન કરે, હરિભક્તોને પણ નમીને પગે લાગતા. પગે લાગવાની છે ને બહુ રીતો હોય, સમજ્યા? ઘણી જગ્યાએ તમે ઘણા પ્રદેશો એવા છે, દેશની અંદર છે એવા ઘણા પ્રદેશો, આમ પગે લાગે ને જય સ્વામિનારાયણ, ક્યાંથી? માથેથી. ક્યાંથી પગે લાગે? માથેથી જ પગે લાગે, આમ જોયું છે ને, આમ પગે લાગે, જય સ્વામિનારાયણ. એને ખબર નીચું નહીં નમાતું હોય એવું હોય, પણ જાજા એવા આમ આમ લાગી લે નમન, પછી એનાથી થોડું ઊંડું, થોડાક વચ્ચે સુધી છાતી સુધી આવે,
પછી ગોઠણ સુધી આવે, ચરણ સુધી આવે અને પછી મસ્તક ચરણમાં આવે. આ બહુ પ્રકારના નમન, પણ આ બહુ વિવેકી ભક્ત હતા, આમ નમી નમીને બધાને પગે લાગતા. હરિભક્તોને એવી રીતે પગે લાગતા. એકવાર ખસનો કન્હીરામ બાવો એમની પાસે આવ્યો, ખસ ગામનો કન્હીરામ બાવો આવ્યો, ચાર ધામની યાત્રા કરીને કરિયાનામાં આવેલો. તે ગંગાજળ અને ગ્રંથની માળા, ગ્રંથની માળા એટલે એક ઘાસ એવું, એની માળા બનાવીને લાવેલો. તે કંઠીઓ બધાને બાંધતો, ચાર ધામ જઈને આવ્યો છે ગંગાએ એટલે બધા પવિત્ર થાય એમ, તમારે ગંગાએ જવાની જરૂર નહીં, હું જ જઈ આવ્યો છું. પાણી છાંટતો જાય ને કંઠી બાંધતો જાય. તે દાદા ખાચર પાસે મંદિર, મહારાજ સ્વામિનારાયણનું મંદિર, ત્યાં દાદા ખાચર પાસે આવ્યો. દાદા પૂજા કરતા હતા એટલે તરત જ પૂજા પછી 108 દંડવટ કર્યા, ત્યાં સુધી પહેલાં એ રાહ જોઈ. દાદા ખાચર આ કરિયાના ગામના, એને એવો નિયમ હતો 108 દંડવટ પૂજામાં કરવા. ઓલો ઊભો રહ્યો, શું બાંધવા? કંઠી બાંધવા. તે પહેલાં રાહ જોઈ, પછી કંઠી પહેરાવવાનો આગ્રહ કર્યો કે હું ચાર ધામ જઈને આવ્યો છું, આ ગંગાએ સ્નાન કર્યું, આ ન્યાની આ પ્રસાદીની કંઠી છે, મારી કંઠી પહેરો, તમારા પાપ બળે, આમ થાય તેમ થાય બધી વાતો કરી. દાદો કે તારે આગળ હું માથું ન નમાવું, તારે બાંધવી જ હોય, તું ક્યારનો ઊભો છે એટલે મને દયા આવે છે, તારે બાંધવી જોઈએ તો મારે ઢીંચને બાંધી દે, મારા ઢીંચને કંઠી બાંધ, હું તો પ્રત્યક્ષ ભગવાનનો ઉપાસક છું, તારે મોક્ષ કરવો હોય તો મારા ઢીંચને કંઠી બાંધ તો તારું મોક્ષ થશે, મારા ઢીંચને કંઠી બાંધવાથી તારું કલ્યાણ થાય, બાકી મારી ચિંતા છોડ દે, મને સ્વામિનારાયણ મળ્યા છે. આટલો કેફ અને આટલી પ્રતીતિ આપણને મહારાજની કેમ ના હોય. જે શ્રીજી મહારાજ મધ્યનું 13મું બહુ ધ્યાનથી વાલા ભક્તો તેજનું વચનામૃત, શ્રીજી મહારાજે જે અમાસને દિવસે પ્રકાશે યુક્ત વાત કરી છે, તેજનું વચનામૃત મધ્યનું 13મું અમાસની તિથિનું છે, તિથિ અમાસ છે, પણ શ્રીજી મહારાજે જે વાત કરી છે ને એ કરોડો અવતારોના પ્રકાશને ઢાંકી દે એવી વાત કરીશ. કરોડો સૂર્યના પ્રકાશને નહીં, કરોડો અવતારોના પ્રકાશને ઢાંકી દે એવી શ્રીજી મહારાજે મધ્યના 13મામાં વાત કરીશ. મહારાજ કે જે તેજને વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. એ તેજમાંથી અવતારો પ્રગટ થાય છે ને એમાં પાછા લીન થાય છે, અને એ જે તેજને વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે. ને મહારાજ કે એટલું ન જાણો તો એટલું જરૂર જાણજો કે અમે મૂર્તિને જોઈએ છે તો પણ તમારું રૂડું થશે. આટલી વાત મહારાજ કરે અને પછી પણ જો આપણને હૃદયની અંદર હજુ આમ ખચ આમ હચમચાટ રહેતો હોય, ખરું કેમ હશે, આવું સાચું જ હશે, આવું થતું જ હશે, તો એ આપણી શ્રીજી મહારાજને વિશે નિષ્ઠામાં ખામી કહેવાય. આજે આપણે બધા ભાગ્યશાળી છે, હું જાણું છું કે આ કથા સાંભળવાવાળા તમામ ભક્તો એને પૂજ્યપાદ ગુરુજીની કથા વાર્તા અને રાત ને દિવસ, આપણે તો જે દિવસથી જન્મ્યા ને તે દિવસથી ગળથૂથીમાં જ ગુરુજી એક જ વસ્તુ આપી, સર્વોપરી એક મારો મહારાજ છે. આજ આપણે જ્યારે સત્સંગની અંદર બધી અલગ પ્રકારની પરિસ્થિતિઓ જોઈએ ત્યારે આપણને આનંદ થાય કે હે મહારાજ, તમે કૃપા કરી આ મધ્યનું 13મું, મધ્યનું 9મું, અંત્યનું 38મું વચનાવૃતમાં હતું જ અને છે જ અને રહેશે, પરંતુ મધ્યના 13મામાં કીધું સત્પુરુષ પ્રગટ થાય છે અને એના મુખથી વાત સાંભળે ત્યારે વાત સમજાય છે. જો સત્પુરુષ ન મળ્યા હોત તો એ વચનામૃત પણ આપણને જેવી વાત છે એવી ન સમજાવી શકત, કારણ કે શાસ્ત્રમાં તો વાત લખી રાખેલી હોય, એવું લખ્યું શાસ્ત્રો સત્પુરુષોએ કર્યા છે, શાસ્ત્ર સત્પુરુષોએ કર્યા છે, પણ છતાં પણ શાસ્ત્રમાં એ વાત સત્પુરુષોએ લખી રાખી હોય પણ સત્પુરુષ પ્રગટ જોઈએ. કોઈ પણ વાતને સમજવી હોય, ઉત્તમ જો આપણે હોઈએ તો પણ સત્પુરુષની જરૂર પડે, મધ્યમ હોઈએ તો પણ સત્પુરુષની જરૂર પડે, કનિષ્ઠ હોય તો જોઈએ જ, કનિષ્ઠ હોય તો જોઈએ જ. ઉત્તમ કેવો હોય કે સત્પુરુષની કૃપાથી એકવાર આમ શાસ્ત્ર નામ ખોલે ને તો સમજે ને તો એને બધું સમજાવવા માંડે, આ ઉત્તમ. મધ્યમ કેવો હોય કે સત્પુરુષ પાસે બેહીન બરાબર આમ ઠચ કરે ને તો સમજાય, અને કનિષ્ઠ કેવો હોય 10 વખત નહીં 100 વખત સત્પુરુષ ટકોરો મારે ને ત્યારે કે થોડું 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 ખબર પડે છે. આપણે કઈ પ્રકારના છે, ઉત્તમ મધ્યમ કે કનિષ્ઠ? હવ હવે પોતપોતાના હૃદયમાં પૂછી લેવાનું, અને હવ હવે પોતપોતાના હૃદયમાં મારે ને તમારે બધાએ અને પૂછીને પછી નક્કી કરવાનું આપણે કેટલું પાકું કરવાનું. પણ મહારાજમાં તો
કોઈ મીન મેખદ નહીં, મહારાજ એટલે મહારાજ બસ, એમાં કંઈ બુદ્ધિ નહીં, તર્ક નહીં, કાંઈ નહીં. શ્રીજી મહારાજે શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે છે ને છે જ, આવી સમજણ મહારાજ આપણને દ્રઢ કરાવવા માગે છે. એટલે મહારાજ આવી વાત કરે છે. મહારાજ કે કોઈની અંદર પ્રતીતિ ના આવે, અને ભણી ભણીને જો કોઈ નાસ્તિક થઈ જાય તો અને સત્સંગ વિના આવા બધાને તેઓ મનમાં પાખંડ જ જાણે છે. કયા હરિભક્તો? સોરઠના હરિભક્તો. સત્સંગ સિવાય બધાને પાખંડ માને, અને ખરેખર પાખંડ જ હોય છે. હા, ઝાઝા ભાગના તમે જો આમ આમ ઊંધું કરીને રાખ પાડશે, આમ ઊંધું કરીને કંઈક બીજું કરશે, આમ હાથ કરશે ને કંઈક લાવશે, અને હજારો એને જોવા માટે બેઠા હોય, પણ એમાંથી મેળવવાનું શું? કાંઈ નહીં, કાંઈ નહીં, પણ એને જોવા માટે હજારો હોય. સત્સંગ વિના આવા બધાને તેઓ મનમાં પાખંડ જ જાણે છે. આવો તેમને મનમાં અમારો અડગ નિશ્ચય છે. તેઓ સત્સંગ સિવાયના બીજા બધાને કેવળ ધૂતારા જ ગણે છે. દેહ મે રોગ આવહી કેસા, ખાસ ગ્રહસ્થાશ્રમના ભક્તો માટે વાત છે. આ જે વાત આવે છે ને, આ ગ્રહસ્થાશ્રમના ભક્તો માટે, કારણ કે સંતોમાં આ બધું થવાના ચાન્સીસ બહુ ઓછા છે. દેહ મે રોગ આવહી કેસા, પ્રારબ્ધ સમજે રહે તેસા, તાહિત દોરા કો મંત્રાય, તાહિત દોરા કો મંત્રાય, કબુ ન અંગ બાંધે જીય જાય, કબુ ન અંગ બાંધે જીય જાય. શરીરમાં ચાહે તેવો રોગ આવે, શ્રીજી મહારાજના શબ્દો છે. શરીરમાં ચાહે તેવો રોગ આવે તેને તેઓ પ્રારબ્ધ સમજે છે. સત્સંગી આવું સમજે છે. આ બધી સમજણ સત્સંગીની છે. તેથી રોગાદિક મટાડવા માટે દોરાને મંત્રાવીને શરીર ઉપર ક્યારેય બાંધે નહીં. ભલે ને જીવ જતો રહે, ભલે જીવ જતો રહે, બધાએ બે દિવસ આગળ કે પાછળ મરવાનું જ છે. આવું સોરઠના સાના સત્સંગીઓ સમજે છે. બોલો, દોરા બાંધવાથી જો જીવી જતા હોત તો આ પૃથ્વી પર 200-200 ને 500-500 વર્ષના જો પડ્યા હોત. આ પૃથ્વીના પટળ ઉપર અત્યારે જગ્યા નથી રહી. મરવાવાળા કરતાં જન્મે જ જાજા, મરવાવાળા કરતાં જન્મે છે જાજા ને, વહેલા મરતા નથી. હવે દોરા જો બાંધવાથી બધું થઈ જતું હોત તો શું પછી બાકી રહેત? કોઈ મરત જ નહીં. પણ મહારાજ કે મારો હરિભગત એવો જોઈએ, ગમે એવો રોગ આવી જાય એની સમજણ એવી જોઈએ. મારા મહારાજે જે લખ્યું હશે ને મારા માટે સારું જશે. મહારાજ સર્વ કરતા છે અને હિત કરતા છે. એ જેને મારું અહિત આજ સુધી નથી કર્યું, જે પરમાત્માએ હું જન્મ્યો અને માના સ્તનમાં દૂધ મારા માટે બનાવ્યું, એ પરમાત્માને મારી શું નહીં ખબર હોય? એ પરમાત્માનો હું તો શરણાગત છું, જે પરમાત્માએ મારી આજ દિવસ સુધી રક્ષા કરી છે. આજ સુધી પણ અમારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી, જીવન જાણો છો, મારી અંત સમાની મોડે જીવન જાણો છો, વળી ભવ સાગરની હોડી જીવન જાણો છો. આજ સુધી પ્રભુ તમે ખબર રાખી છે. તો ગમે એવો રોગ આવે, ગમે એવું દુઃખ આવે, દોરો ધાગો હરિભગતને કેમ બંધાય? કેવી રીતે બંધાય? કાળો દોરોય ના હોય ને લાલ દોરોય ના હોય, આપણે કાંઈ ના હોય. શ્રીજી મહારાજ, હા, શ્રીજી મહારાજની પ્રસાદીની મહાપૂજાની નાડા છડી હોય, કાંડે બાંધો. કોઈ મોટા સંત મહાપૂજા થઈ હોય ને એ પૂજાની હોય, નાડા છડી બાંધી આપે બસ. રક્ષાબંધન હોય, ભગવાન ભગવાનના સંત ભક્ત એક રાખડી બાંધી દે, આપણી રક્ષા, કંઠી પહેરી છે, શરણાગત છીએ ભગવાનના, આ મોટી રક્ષા. આપણે બીજા દોરા હોય જ નહીં, આપણે બીજા પ્રકારના કોઈ માંદળિયાઓ હોય જ નહીં, આપણા ગળાની અંદર એક બેવડી કંઠી હોય બસ. શ્રીજી મહારાજની તુલસીની કીધેલી બેવડી કંઠી, આ સિવાય બીજું કાંઈ આપણા ગળામાં ના હોય, કશું જ ના હોય. ઘણી વખત ભગવાનના ભક્તો ઘણા સારા હોય, પણ એટલું બધી પ્રકારનું પહેરેલું હોય ગળામાં, એટલા બધા દોરાઓ બાંધેલા હોય ઘરની અંદર, એટલી બધી પ્રકારના મૂર્તિઓ હોય. શ્રીજી મહારાજ આપણને કેવળ કેવું કરવા માગે છે,
મહારાજ આપણને કેવા બનાવવા માગે છે. માનકુવામાં બ્રાહ્મણ ડાહીબાઈએ શ્રીહરિને જમવાનું આમંત્રણ આપ્યું. સાંભળજો, કચ્છના કચ્છની અંદર માનકુવા ગામ આવ્યું. શ્રીહરિ ઘરે પધાર્યા, ઓરડામાં જોયું તો લાકડાના તથા લોખંડના સિંદૂર લગાવેલા દેવલાના પૂતળા જોયા. લાકડાના અને લોઢાના સિંદૂર લગાવેલા દેવોના બધા પૂતળા જોયા. મહારાજ કે તમારે ઘેર અમે નહીં જમીએ, તમારે ઘેર અમે નહીં જમીએ, આટલા બધા દેવલા છે ત્યાં અમારું શું કામ છે? ડાહીબાઈના પતિ વિપ્ર લવજી એ કે તમે કહો તેમ કરું. મહારાજ કે તમે માથે ચોટલો છે તે ઉતરાવીને જંત્ર મંત્ર નાકટક પાખંડ કંઈ કરવું નહીં, ધૂનવું પણ નહીં, અને દેવલાને જળમાં પધરાવી આવો. ત્યારે વિપ્ર લવજી ગાંઠડી બાંધીને દેવોને જળમાં પધરાવ્યા. પછી શ્રીહરિએ થાળ જમાડ્યો અને વાળન તેડાવીને માથાના વાળ ઉતરાવી નાખ્યા અને પાકો સત્સંગી થયો, પાકો સત્સંગી થયો. અને ખરેખર હરિભગતને આ દોરા ધાગામાં પ્રતીતિ આમ ના હોય, બધી વાતે સાનુકૂળ હોય ને ત્યારે ના હોય. એક હરિભગત, નામ નથી દેતો, વિદેશમાં જ રહે છે, આ દેશમાં નહીં હોય ને બીજા દેશમાં હશે, પણ એને ત્રણ હરિભગતને શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા કરાવી. ત્રણ હરિભગતને વાતો કરી કરીને, મહારાજ આવા છે, મહારાજ આવા છે, મહારાજ આવા છે. પછી થયું એવું કે એ હરિભગતને અચાનક દુઃખ આવ્યું. એને જે કંઈ ધંધા બિઝનેસો માટે વાહન લીધા હશે, આ તે બધું એક્સિડન્ટો થાય ને બહુ જ પ્રોબ્લેમ, એક વર્ષની અંદર પ્રોબ્લેમ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ. હવે ખબર પડે કે મહારાજની કેવી પ્રતીતિ છે. ઉપરા ઉપરી આવે ને પ્રહાર ત્યારે ખબર પડે, થોડો થોડો આવે તો કદાચ સહન કરી લઈએ, પણ શ્રીજી મહારાજ તો એવા છે જ્યારે આમ બરાબર પરીક્ષા લેવા બેઠા હોય ને તો આપણું જ્યુસ કરી નાખે. ભગવાનને તો એવું જ કહેવું કે મહારાજ અમે બહુ બુદ્ધિવાળા ને બહુ નિશ્ચયવાળા કંઈ બહુ નથી, માપનું રાખજો, જે કંઈ લેવું હોય માપનું કરજો, બહુ કંઈ એટલા બધા આમ આ તો બધું બોલી જાણીએ અને સાંભળી લઈએ, પણ મહારાજ બધું માપે, તમે જાણો જ છો, સર્વજાનને શું કહું કથી, આટલું કહી દેવું. બહુ ના કહેવું કે મારા દાદા ખાચરને લીધી એવી અમારી લઈ લો, આપણે ઉપાધિ થઈ જાય. કે આ ભગતને થોડો ઘણો ધંધામાં આ થયું, જે કાંઈ થયું. પછી અમે પધરામણી ગયા ત્યાં સંતો, એટલે પછી થાળ હતો, થાળ હોય એટલે પછી અમારે સંતોને કેવું કે આમ થોડું થોડું બધું જોઈ લઈએ કે ઘરમાં કેવો સત્સંગ છે. એટલે આમ કરીને મેં તો મંદિરનું જે નીચેનો એનો એનો એનું ખાનું હતું ને ખોલ્યું, તો અંદરથી નાગદેવતા, નાગદેવતા અને આસન ને બધું અંદર, એનો પૂજાપો. હારો હરિભગત આવો પાકો, સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા ત્રણને કરાયેલી સર્વોપરી, એટલે હોય કેવો. એટલે એને પૂછવું એ એક અજુકતું લાગે, છતાંય પણ પૂછી કાઢ્યું કે ભગત આ નાગદેવતા કેમ? આટલું જ પૂછ્યું ને તે સીધા રોવા માંડ્યા મારી પાસે. તો મેં કીધું ભગત પણ તમે આટલું બધું સત્સંગ કરેલો, ગુરુજીએ કેટલી કથા તમને સંભળાવેલી, તમે ગુરુજીના કેવા કૃપાપાત્ર કહેવા, આ કેમ? એટલે પછી મને કે સ્વામી આવું થયું, એક વર્ષથી જે પ્રોબ્લેમ આવ્યા કરે છે ને ઉપરા ઉપરી, એટલે ઘરવાળાને કોઈએ કીધું કે આમાં નાગદેવને તમારે રોજ અભિષેક કરવો પડે અને તમારે રોજ એને ચાંદલા કરવા પડે. ભગવાનની આરતી ને બધું તો કરવાનું જ, પણ આ થોડું બાજુમાં રાખવું પડે તો થાય. નહીં કીધું દુઃખ આવે કે ઉપદ્રવ આવે, શ્રીજી મહારાજ આપણને બહુ બહુ તો હનુમાનજીને ગણપતિ સુધી જવા કીધું છે, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ. હમણાં જ હરિચરણ સાગરમાં લગભગ 6 થી 8 મહિના પહેલાં કથા આવેલી, મહારાજ કે અમે હનુમાનજીને ગણપતિને એટલે જ પધરાવ્યા છે કે જેને અમારામાં 100% આમ ના થઈ જતું હોય ને કદાચ નથી સહન થતું અમારા દ્વારા આપેલું દુઃખ, તો આ દેવો અમે પધરાવ્યા છે, એને પ્રાર્થના કરો, એની માનતા કરો. મહારાજે કહ્યું પણ આનાથી આગળ તો નહીં જ, એને તો કંઈક ઉપદેશ આપવાનો જ નહોતો, કારણ કે જેને સ્વામીની નિષ્ઠા બીજા ત્રણને કરાવી હોય એને શું ઉપદેશ દેવાનો હોય. તરત જ રોવા માંડે ને તરત કીધું કે આ લઈ જાઓ પોટલું, સ્વામી જ્યાં પધરાવું હોય ત્યાં પધરાવી દો સંતો, તમે હવે આ ઘરમાં નહીં આવે. પરંતુ વસ્તુ એ સમજવાની છે, ત્રણને સ્વામિનારાયણ સર્વોપરી નિષ્ઠા કરાવવાવાળો ભગત એના ઘરની અંદર પણ
શ્રીજી મહારાજની પૂજા તો થતી જ, પણ હારે બીજી પૂજા દુઃખને દૂર કરવા થવા લાગી. આનાથી મોટું શું? એટલા માટે નિશ્ચયને એવો પાકો કરો, એક સરખી સમજણ રહે, બદલ બદલ ના થાય. બદલ બદલ થાય ને સમજણ એટલે પ્રોબ્લેમ. એટલે ભગવાનના ભક્તોએ બરાબર ટચ કરીને મહારાજની ઉપાસના, મહારાજની સ્વરૂપ નિષ્ઠા, શ્રીજી મહારાજ આવા જ છે એવી દ્રઢતા એ પોતાના જીવમાં કરી લેવી, એવું અહીં મહારાજ કહે છે. રોગાદિક મટાડવા દોરાને મંત્રાવીને શરીર ઉપર ક્યારેય બાંધે નહીં, ભલેને જીવ જતો રહે તોય ના બાંધે. જેતપુરના હરજી કાપડિયા, જબરો તાવ આવ્યો, પ્રાણ લેન તાવ, પ્રાણ લઈને જાય એવો તાવ આવી ગયો. કોઈ રીતે સ્વામિયાણ સિવાય બીજું કાંઈ બોલે નહીં, કાંઈ બીજો દોરો બંધાવવાનો નહીં. એના ઘરવાળાને કોઈ કીધું કે એવું ના હોય, તારો ધણી તો હાવ ગાંડો છે, પણ હવે બેભાન થઈ ગયો છે, જો જીવાડવું હોય, વિધવા ના થવું હોય તો સામે કાંઠે ભૂવો છે, બોલાવો એને. ભૂવો આવે ને દોરો બાંધે, તારો ધણી બેઠો થાય. બાઈઓએ કીધું આ તો બેભાન થઈ ગયા હતા હરજી ઠક્કરતો. દોરો ભૂવો આવે ને દોરો બાંધ્યો ખાટલે, અને હરજી ઠક્કરનો તાવ શરીરમાંથી કાઢી અને ઓશિકામાં લઈ લીધો. ઓશિકું આવે ને એ ઓશિકું ઉછળે આખું, એવો ધગધગતો તાવ, એ તાવ ઓશિકામાં લઈ લીધો. એ ભૂવો સાચો તો હશે ને? એની વિદ્યા, એની વિદ્યા પૂરતો સાચો હશે ને કે એને તાવ શરીરમાંથી કાઢીને ઓશિકામાં લઈ લીધો એટલે તાવ કાઢવાની એની પાસે જે વિદ્યા હશે એમાં તે સાચો જ હતો? આપણે જોઈએ તો એ આપણને લાગે કે શરીર ગરમ હતું, ટાઢું થઈ ગયું અને સારું થઈ ગયું, અને આ બાજુ ઓશિકું ઉછળતું હોય આપણને આવું દેખાય તો આપણને પ્રતીતિ આવે કે ના આવે? આપણને એટલું જ લાગે ને કે સાચું છે, તાવ તો ઉતાર્યો, એટલું થાય ને. હરજી ભગત બેઠા થયા, હરજીભાઈ કાપડિયા, ઠક્કર નહીં પણ કાપડિયા ભગત બેઠા થયા. બેઠા થયા એટલે એની ઘરવાળીને કીધું કે મને તાવ હતો આ, કે તમે બધું માનો નહીં, આ તો આ જો આ ખાટલે દોરો બાંધ્યો તે હાજા થયા. સ્વામિયાણ 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 કરશે, બરાબર છે મહારાજ બધી વાત સાચી, પણ જે કરવું પડે એમ જ કરવું પડે. એની ઘરવાળી કે એટલે આ કે પણ મારો તાવ ગયો ક્યાં? એ તો લઈ ગયો ઓલો ઓશિકામાં. ભગત જે દિશામાં એ ભૂવો ગયો તેની પાછળ દોડ્યા, ઓલાને જઈને કે એ આ શું છે? અરે ભાઈ જા જા, આ તારો તાવ ઉતાર્યો છે આ ઓશિકામાં. અને ત્યારે હરજી ભગત સ્વામીની નિષ્ઠાવાળો કેવો હોય, ઓલાને કે સાંભળ, આ તાવ તારો ઉતારેલો હોય ને, તારી માતાએ ઉતારેલો હોય ને, તારા મંત્રોએ ઉતારેલો હોય ને, મારે ના જોઈએ, તાવ પાછો આપી દે. સ્વામિનારાયણનું આપેલું ભોગવીશ, તારું ઉતારેલું મારે ન જોઈએ. સ્વામિનારાયણનું આપેલું દુઃખ મને મંજૂર છે, બીજાનું આપેલું સુખ મને મંજૂર નથી, આને નિષ્ઠા કહેવાય. સ્વામિનારાયણનો આપેલો રોગ મને મંજૂર છે, બીજાનું આપેલું નિરોગીપણું મને મંજૂર નથી, એને નિષ્ઠા કહેવાય. સ્વામિનારાયણની આપેલી વિપત્તિઓ મને મંજૂર છે, બીજાની આપેલી સંપત્તિઓ મને મંજૂર નથી, આને નિષ્ઠા કહેવાય. સ્વામિનારાયણનું આપેલા તમામ પ્રકારના અવરોધો મને મંજૂર છે, સ્વામિનારાયણની આપેલી તમામ પ્રકારની નિંદાઓ, સ્વામિનારાયણને આપેલા તમામ પ્રકારના અપમાનો મને મંજૂર છે, પણ બીજાના માન સન્માન સ્તુતિ એ મને મંજૂર નથી, એને સ્વામિનારાયણની નિષ્ઠા કહેવાય. નિષ્ઠાની વાત બહુ ઝીણી છે, જાડી નથી કંઈ, કે આપણે આ કરી નાખીએ એટલે આવી જાય એવું નથી, અને સાંભળી લઈએ તો આવી જાય એવું નથી. કરીએ કે સાંભળીએ, હું બોલું કે તમે સાંભળો એ બહુ અગત્યનું નથી, બોલ્યા કે ન બોલ્યા, સાંભળ્યું કે ન સાંભળ્યું, પણ એનો વિચાર કેટલો કરીએ છે, આપણો અંતરમાં તપાસ કેટલો કરીએ છે કે આવું થયું હોય અને આવી રીતે તાવ પાછો માગે, આવું થઈ શકે? આને નિષ્ઠા કહેવાય. રોગ ગમે એવો આવે તો પણ દોરા ધાગામાં ક્યાંય પ્રતીતિ ના આવે. આવાય ભગવાનના ભક્તો છે. હા, સત્સંગમાં આપણી નજર સામે ઘણા ભક્તો એવા છે કે જેને શરીરમાં બહુ વ્યાધિ હોય, બહુ દુઃખ હોય, લોકોએ કીધું પણ હોય આ જગ્યાએ આવું કરાવો સારું થઈ જાય, આ જગ્યાએ આવું કરાવો સારું થઈ જાય, તોય પણ આવા મંત્રજંત્રન દોરા ધાગામાં ના પડે. હા, વૈદ્યની દવા, ડૉક્ટરની દવા એ તો મહારાજે કીધી જ કરવી, એ કરે, પણ દોરા ધાગાને મંત્રજંત્રમાં ના પડે. ભગવાન સ્વામિનારાયણનો એ ભગત કહેવાય જ નહીં જેને મંત્રજંત્રન દોરા ધાગાની અંદર જેને પ્રતીતિ હોય ને, એ ભગવાન સ્વામિનારાયણનો ભગત જ નથી. ગુણ બુદ્ધિવાળો કહેવાય, પ્રાકૃત ભગત કહેવાય, આલ્યો જાય સત્સંગમાં.
પણ એ કહે પાકો ભગત ના કહેવાય, બધાએ બે દિવસ આગળ કે પાછળ મરવાનું જ છે, સત્સંગની સમજણ આવી હોય કંઈ જીવી જવાના જ, કોઈ મરવાના જ છે તો વહેલા, પ્રકૃતિ પુરુષ સુધી કોઈનો દેહ અમર રહેતો જ નથી આવું તેઓ માને છે. કયા? સોરઠના હરિભક્તો. અને પોતાનો પુત્ર જીવે કે મરે, પોતાની પત્ની કે ભાઈ વગેરે બધા સંબંધી જીવે કે મરે, તેને માટે થઈને તેઓ ક્યારેય શોક કરતા નથી. ભગવાનના ભક્ત આવા હોવા જોઈએ. દેહ અને દેહના સંબંધી એનો વિયોગ થાય તો એનો શોક ના કરે, શોક ના કરે. હા, ભગવાનના કોઈ ભક્ત હોય, માતા હોય, પિતા હોય, પુત્ર હોય, પુત્રી હોય, પત્ની હોય, જે કાંઈ હોય, ભગવાનના ભક્તનો વિયોગ થયો એનું દુઃખ ચોક્કસ હોવું જોઈએ. પણ પત્નીનો વિયોગ થયો એનું દુઃખ ના હોવું જોઈએ, એનું સુખ થવું જોઈએ. ભલ્યું થયું, ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. એનું દુઃખ ના હોવું જોઈએ, દુઃખ એનું હોવું જોઈએ કે આવા ભક્ત રોજ મારી સાથે હતા, મને સહકાર બહુ હતો ભગવાન ભજવાની અંદર, વિઘન નહોતું, બહુ સરસ રીતે ભગવાન ભજાતા હતા. ભક્ત પત્ની હોય, ભક્ત પતિ હોય, ભક્ત દીકરો દીકરી હોય, ભક્ત સાસુ સસરા હોય, ભક્ત માતા પિતા હોય, તો હા, એનો વિયોગ થાય તો એમ થાય કે આવા હતા, એના સથવારે હું હાલ્યો જ હતો, આવાનું છત્ર હતું, એના સથવારે હું ભગવાનને ભજતો. ભગવાન ભજવામાં વિઘ્ન થયું એનું દુઃખ હોય, પણ દેહના સંબંધના કારણે શોક થાય એ સત્સંગીની સમજણ નથી. કારણ કે અહીં કરતાં તો એ આનંદ ગણા સુખિયા થયા, અહીં કરતાં આનંદ ગણા સુખિયા થયા છે. અહીં શું સુખ, એના કરતાં તો ભગવાનના ધામમાં ભગવાનના મુક્તો ભેગા રહીને બહુ સુખી થયા. આવી સત્સંગીની સમજણ હોય એ કાંઈ પ્રાકૃત જીવની પેઠે ગમે એમ રો કકડને જે તે ના કરે. સત્સંગીની સમજણ અને કેવી હોય એ આપણે મામા ધામમાં ગયા ત્યારે જોઈ લીધી છે ને. આપણા પરિવારની સમજણ કેવી સમજણ હોય, કેવી સમજણ હોય સત્સંગીની, આ સોરઠના સત્સંગીની સમજણ અને આપણે અત્યારે મામાનો પરિવાર, એની સમજણ કાંઈ ઓછી કહેવાય, ઓછી કહેવાય? આમાં આ વાત આવે છે એનાથી ઓછી સમજણ છે? બિલકુલ નથી. ઉત્સવની જેમ કર્યો આખો અંતિમ વિધિ, ઉત્સવની જેમ, બોલો, ઉત્સવ, મોટો મહોત્સવ થાય એવી રીતે થયો. કેવી રીતે થાય? આ સમજણથી થાય. સાનાથી? સમજણથી. એટલે સત્સંગી માત્રએ આવી સમજણને કેળવવી જ જોઈએ. આવી સમજણ કેળવે એટલે સદા સુખ્યો રહે, મહારાજ એની પર બહુ રાજી રહે. મહારાજ કહે છે, કેમ જે તેઓ એવું માને છે કે પરમેશ્વર શ્રીહરિ સિવાય આપનું અધિક હિત કરનાર બીજું કોઈ છે જ નહીં. આવા મોટા ભગવાનનું આપને શરણું લીધું, હવે શ્રીહરિ સિવાય બીજા ભિખારી આપનું શું ભલું કરવાના છે? એની સમજણ તો જુઓ, જેટલા આ જગતમાં આપવાવાળા છે એ બધાય સ્વામિનારાયણ પાસેથી લઈને આપે છે. દેવા દાતા એક જ છે સ્વામિનારાયણ, બાકી બધા ભિક્ષુક છે. ન્યાથી લઈને આપવાના છે? સત્સંગની સમજણ આવી હોય પાકાની, આ તો શ્રીજી મહારાજ સ્વયં કહે છે, બીજા ભિખારી આપનું શું ભલું કરવાના છે? અહીંથી દઈને બીજે દે, લેવાનું ન્યાથી. સ્વામિનારાયણ ભગવાન સિવાય બસ, સ્વામી તો એક જ છે, સ્વામી એક જ, સ્વામી નારાયણ, બાકી બધા જ એની આગળ આમ છે. એ પછી અનાદિ મુક્ત હોય તોય ભલે, અવતારો હોય તોય ભલે, કોઈ પણ હોય, કોઈ પણ હોય, ગમે એવડા મોટા હોય, પણ મહારાજ છે ને એ મહારાજ જ છે. દાતા એક સ્વામિનારાયણ, બાકી બધાય ન્યાથી લઈને આપે છે. હા, પોતાના અનાદિ મુક્તોને મહારાજે પોતાના સમાન કર્યા છે, પણ સ્વામી તો સ્વામિનારાયણ જ છે. ગમે એવા મોટા અનાદિ મુક્ત ગોપાળાનંદ સ્વામી હોય તો એ સેવક છે, મુક્તાનંદ સ્વામી હોય તો એ સેવક છે, અને સ્વામિનારાયણ એક જ એવા છે કે જેની પાસેથી લઈને બધા દે છે. પણ એવા મોટા પુરુષ હોય તો ભગવાનના સાર્ધમ્યપણાને પામેલા છે. અહીં જે મહારાજ વાત કરે છે, કોની વાત કરે છે? આ દેવી દેવતાઓની વાત કરે છે. દેવી દેવતાઓ પાસે જે છે બધું ભગવાન પાસેથી લઈને આપે છે. ચક્રવર્તી રાજાઓ જેમ મોટો કોઈ ગોડાઉન, મોટો નહીં, પેલા સેલ, એવા એવા સ્ટોરો હોય કે ત્યાં તમને બધું તમારે મોટા પાયે જોઈતું હોય તો જ મળે, છૂટક ના મળે. જથ્થાબંધ વેપારી, કેવા? જથ્થાબંધ વેપારી. નાનું ના મળે, તમારે 500 ગ્રામ ખાંડ જોઈએ ના મળે, ત્યાં તો 50 ગુની ખાંડ મળે. 500 ગ્રામ ખાંડ લેવા તો નાના વેપારી પાસે જવું પડે.
એમ આ લોકનું બધું તો આ દેવી દેવતાઓ બધું કરે, પણ જેને ધામ જોતું હોય, જેને મુક્ત પદવી જોતી હોય, જેને શાશ્વત પોતાના સ્વરૂપને પરમાત્માના આકારે કરીને પરમાત્માની સાથે અખંડ રહેવું હોય, એ જે કાર્ય એ તો એક ભગવાન આપે, એ દાન એક ભગવાન કરે અને એક ભગવાનને ધારી રહેલા મોટા મુક્તો કરે, ત્રીજો કોઈ કરી શકે એવો છે જ નહીં. અને એ જ સુખ સાચું છે. ચક્રવર્તી રાજાઓ આશ્રય છોડીને કંગાળને શરણ, ચક્રવર્તી રાજાનો આશ્રય છોડીને કંગાળને શરણે કોણ જાય? શ્રીજી મહારાજના શબ્દો તો જુઓ, એક એકમાં કેપ છે. અને જે કંગાળને શરણે જાય પછી તેની રક્ષા કોણ કરે? તેમ શ્રીહરિને છોડીને બીજાને આશરે જાય તેની રક્ષા કોણ કરે? કોઈ ન કરે. એની રક્ષા કરે કોણ? કોઈ ના કરે. માળિયા ગામના જીવનભાઈ ઠક્કર હતા, માંદા થયા, તે ડોકે રતવો થયેલો. તે ગામમાં એ વખતે મહાપુરુષ દાસજી સ્વામીનું મંડળ આવેલું, તો કે સ્વામીના મંડળને બોલાવો. સ્વામીના મંડળને બોલાવ્યું કે આ મટતો નથી રતવો. સ્વામીને તેડાવ્યા, સ્વામીએ ધૂન કરી. જીવનભાઈનો સસરો ત્યાં હતો, એ કે રામાનંદ સ્વામી તો આમ રાખની ફાંકી આપતા હતા અને સરસ થઈ જતું હતું, તો તમે મહાપુરુષ દાસજી સ્વામી કે અમે એમના શિષ્યો જ છીએ ને, અમે પણ એવું કરીએ છીએ, પણ તો જ કામ થાય કે તમે કોઈ બીજો દોરો ના બાંધો. અને સસરો કે નહીં બાંધીએ દોરો, જાઓ. મહાપુરુષ દાસજી સ્વામી પાછા મંદિર આવ્યા. સંતોને કે 25-25 માળા ફેરવો. દરેક સંતોએ 25 માળા ફેરવી. શ્રીજી મહારાજ ઓલા જીવનભાઈ ઠક્કરને ઘેર ગયા, પણ મહારાજ એને દર્શન ના દીધા. બાજુમાં બાજુનું ઘર હતું, એના મનુષ્યને દર્શન દઈને મહારાજે કહ્યું કે અમે જીવનભાઈને દર્શન આપવા આવ્યા હતા, મહાપુરુષદાસજીએ પ્રાર્થના કરી તેનો રતવાનો રોગ મટાડવા આવ્યા હતા અને રતવાને અમારે તોડી નાખવો હતો, એટલા માટે અમારે દર્શન દઈને એનું આ કાર્ય કરવું હતું, પણ એના સસરાએ ગળાની અંદર એક પારો બાંધ્યો છે એટલે અમે એને દર્શન ન દીધા. એને કહેજો પારો છોડી દે એટલે રતવો ફૂટી જશે. ઓલો જે બાજુના ઘરવાળા હતા દોડતા આવ્યા અને કીધું, ભાઈ ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા તમને દર્શન દેવા, પણ તમારા ગળામાં એક પારો બાંધેલો જોયો એટલે ભગવાન જતા રહ્યા. શ્રીજી મહારાજ તો જ ઊભા રહેશે. આપણા ગળામાં બેવડી કંઠી સિવાય બીજું કાંઈ નહીં હોય. આપણા હૃદયમાં સ્વામિનારાયણ સિવાય બીજી કોઈ નિષ્ઠા નહીં હોય. આપણા શ્વાસમાં સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ ભજન નહીં હોય. આવું જ્યારે આપણું જીવન, આવું જ્યારે આપણું વર્તન, જ્યારે આપણા શ્વાસ આવા થશે, આપણા શ્વાસમાં સ્વામિનારાયણનું ભજન અને આપણા વિશ્વાસમાં સ્વામિનારાયણની નિષ્ઠા, આ સિવાય બીજું કાંઈ નહીં હોય, તેથી સ્વામિનારાયણ આપણાથી દૂર નહીં જાય. બાકી એક પારો હતો તોય મહારાજ જતા રહ્યા. મહારાજ કે મારે ને દર્શન ના દેવાય, એને મારા કરતાં બીજામાં વિશ્વાસ વધારે છે. અને એવું તો લાગે જ ને, કોઈ મોટો રાજા હોય અને રાજા કે ભાઈ ગમે તે કામ હોય તો કહેજો ને, આપણે રાજાને ના કહીએ ને પછી ઠેક દ્વારપાળ ઊભો હોય એને કહીએ તો રાજાને કેવું લાગે કે આ કેવો મૂરખ છે? હું એને કહું છું કે કંઈ કામ હોય તો મને ડાયરેક્ટ મળ જતો હોય, હું કરવા ને આ દ્વારપાળ પાસે જતો હશે? એમ મહારાજ કહે છે, ભાઈ હું ભુક્તિને મુક્તિ બેય દઉં છું, તમારે ક્યાંય જવાની જરૂર જ નથી. તમે શા માટે લાઇનમાં ઊભા રહો છો? આ રેશન કાર્ડની લાઇનમાં તમારે ઊભા રહેવાની જરૂર નથી. તમે તો રાજાના કુંવર છો, આવી જાઓ, તમારી માટે ખુરશીઓ નાખી છે, અહીં આવીને ખુરશીએ બેઠા બેઠા મને કહો. મહારાજ કે ખુરશીએ બેઠા બેઠા મને કહો તમારે શું કામ છે? આવું મહારાજ કહે છે. છતાંય જીવ એવો છે ને નિષ્ઠા વિનાનો, ક્યાં ઊભો રહે? રેશન કાર્ડની લાઇનમાં. મહારાજ કે ઘેર તમને ગેસનો બોટલ પહોંચાડું. આ કે ના, પણ કેરોસીનની લાઇનમાં ઊભું રહેવાની ટેવ પડી ગઈ છે, નહીં હાલે, ડબલું ભરી. મહારાજ કે ચિંતા ના કરો, જેથી ગેસનો બોટલ ખૂટે ને તરત મને તરત કહેજો, તમારો ગેસનો ખૂટવા આવશે ત્યાં બીજો બોટલ દઈ દઈશ, પણ આને એમ થાય ને કેરોસીન તો એ રાખી મૂકો, શું ખબર ભગવાન ટાઈમે આવે કે ન આવે. સમજાય છે? આ દ્રષ્ટાંત દ્વારા હું તો એટલું જ કહેવા માગું છું કે આપણી નિષ્ઠા આવી હોય છે, આવી નિષ્ઠા હોય છે, થોડીક પોલી હોય છે, ક્યાંક ને ક્યાંક પોલી અને નક્કર ને મજબૂત નિષ્ઠા હોય ને તો ભગવાન સ્વામિનારાયણ અખંડ આપણી ભેગા જ રહે. હા, અખંડ ભેગા રહે. શ્રીજી મહારાજને ભેગા રાખવાનું સાધન એના સ્વરૂપની નિષ્ઠા છે, એના સ્વરૂપની નિષ્ઠા છે. મહારાજ સ્વરૂપ નિષ્ઠા પર કેટલું વજન આપે છે. મહારાજ કે નિષ્કામ નિર્લોભ નિસ્વાર્થ નિર્માણ નિષ્ને, પાંચ વર્તમાનમાં ખામી હશે તો હાલશે, પણ નિષ્ઠાની ખામી તો કોઈ રીતે નહીં ભાંગે. મધ્યના 13માં કીધું, નિષ્ઠાની ખામીને મહારાજ નથી ચલાવતા. બીજી કદાચ ધર્મ નિયમમાં કંઈક ક્યારેક થઈ ગયું દેશકાળને યોગે કરીને હાલી જાય, પણ નિષ્ઠાની ખામી નહીં. અને નિષ્ઠા પરિપક્વ
એટલે ભગવાન આપણી ભેગા, અખંડ ભેગા રહે. અને એ નિષ્ઠાને પરિપક્વ કરવા માટે મોટા પુરુષોની નિષ્ઠા કરવી પડે, એના દ્વારા મહારાજની નિષ્ઠા થાય. કારણ કે એમાં નિષ્ઠા થાય તેની વાતમાં આપણને પ્રતીતિ આવે, એની વાતમાં પ્રતીતિ આવે તો એ જીવમાં બેહે અને તો મહારાજની નિષ્ઠા પાકી થાય. મહારાજ કે કંગાળને શરણે જાય પછી તેની રક્ષા કોણ કરે, તેમ શ્રીહરિને છોડીને બીજાને આશરે જાય તેની રક્ષા કોણ કરે, કોઈ ન કરે. આવો સોરઠ દેશના સર્વે હરિભક્તનો સહજ સ્વાભાવિક પક્વ સત્સંગ છે. આવો સત્સંગ જોઈને ત્યાં બીજા કોઈ ભૂત પ્રેત પાખંડી પ્રવેશ કરી શકે જ નહીં. કોણ જાય આવો સત્સંગ જોઈને? કોઈ ના જાય. કેમ? જે જ્યાં અપમાન થાય ત્યાં ફરીવાર કોઈ જાય નહીં, અને જ્યાં અતિ સન્માન થાય તેવા સ્થાનને કોઈ છોડે નહીં. જન્મ મરણ ચોરાસી દુખા, તજી જે હે કરનો હોય સુખા, તાકે રે ત જગ સેહ ન્યારે, તાકે રે ત જગ સેહ ન્યારે, અંતર મે જોવે વિચારી, અંતર મે જોવે વિચારી. જન્મ મૃત્યુ અને લક ચોરાસીના દુઃખથી છૂટીને જેને દિવ્ય સુખ મેળવવું હોય તેની રીત જગતથી ન્યારી જ હોય, તે અંતરમાં વિચારી જોવું જોઈએ. આવી બધી વાતો તમે કરો ને અને આવી રીતે વર્તો ને તો જગતમાં તો બધાય તમને કે મગજ વિનાનો છે આ. પરંતુ શ્રીજી મહારાજે એવા ભક્તો માટે કીધું, ચિંતા ના કરો, જગત ભલે તમને મગજ વિનાના કે, પણ જન્મ મૃત્યુને લક ચોરસીના દુઃખથી જેને છૂટીને દિવ્ય સુખ મેળવવું હોય ને એની સમજણ આવી જ જોઈએ. આગળ કીધી એવી, વિચાર કર્યા વિના ક્યારેય સુખ પ્રાપ્ત થાય નહીં. ભલેને વેદશાસ્ત્ર પુરાણનો વેદતા હોય તે પણ વિચાર કર્યા વિના તો વારંવાર જમપુરીમાં જાય છે, એવા અમે કેટલાય દેખ્યાને સાંભળ્યા છે. મહારાજ કે ભલેને વાતો કરવાવાળો હોય, પુરાણને જાણવાવાળો હોય, વેદને જાણતો હોય, પણ વિચારને ન પામ્યો હોય ને નરકમાં જતા. મહારાજ કે અમે આંખે જોયા છે. ભણી ભણીને જો કોઈ નાસ્તિક થઈ જાય તો એના હૃદયમાં પરમેશ્વરનો ભય રહે નહીં. એવાને પ્રગટ ભગવાન અથવા પ્રગટ સંતોનો યોગ થાય છતાં તેની મતિ ક્યારેય આસ્તિક થતી નથી. નાસ્તિક શાનાથી થઈ જાય? ભણી ભણીને નાસ્તિક થઈ જાય. લો, આવું તો હોતું હશે, આ થઈ જાય. કારણ કે પછી ભગવાનનો ભય ના રહે. ભગવાન બસ બ્રહ્મ અમારી જાત, આપણે જ ભગવાનનો અંશ છીએ, આપણે જ ભગવાનનો અંશ છીએ. આપણને ખબર પડી કે હું ભગવાનનો અંશ છું પછી આપણને કાંઈ લાગે નહીં, પાપ પુણ્ય કશું લાગે નહીં, જે કરો એ હાલે. શાસ્ત્રમાંથી જ, ચાવી મળે ગુનાઓની, માનવ નડે છે માનવીને. ક્યારે નડે છે? મોટો થયા પછી. માનવ નડે માનવીને, ક્યારે નડવા લાગ્યો? તમે જો જગતની અંદર જે એક દિવસ આજના કોઈ મોટા વડાપ્રધાનની પદવી હોય, એક દિવસ ઠેલો લઈને ફરતા હોય ને તે દી એનું નડતર કોઈ ના હોય. એક દિવસ ચા વેચતા હોય તે દી એનું નડતર કોઈ ના હોય. પણ આજે માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. છોકરો નાનો હોય તો નડે છે? કોઈ નડે છે? પણ મોટો થાય પછી નડે છે ને? બાપા નડે, છોકરો નડે, બધું નડે એકબીજાને. ચાવી મળે ગુનાઓની, સાની ગુનાઓની શું મળી જાય? જ્ઞાની થયા પછી. જ્ઞાની તો ગોઠવી દે બધું, એની હાથમાં ચાવી આવી જાય. બોલો, ચાવી આવી જાય. જ્ઞાની થઈ ગયો એટલે સાની ચાવી મળી ગઈ એને? માનવ નડે છે માનવીને, મોટો થયા પછી. ચાવી મળે ગુનાઓની, જ્ઞાની થયા પછી. એટલે તો કીધું કે રામાયણ ને શ્રીમદ ભાગવતના અર્થ ઊંધા કરી દે. જ્ઞાની થઈ ગયો ને અંદરથી જ કાઢે. કે જેવી રીતે રાધાજીએ, જેવી રીતે ગોપીઓ અને કૃષ્ણ રાસ રમ્યા, એવી રીતે ભગવાનનો ભક્ત તો ભગવાનના સંબંધે કરીને નિર્ગુણ ભાવને પામી ગયો, એટલે ગોપીઓ સાથે જેમ કૃષ્ણ રાસ રમ્યા એમ આપણે પણ રાસ રમી શકાય. થઈ ગયો રાસ? આવું થઈ જાય. આ બધી ગુનાઓની ચાવીઓ શાસ્ત્રોમાંથી ગોતી નાખે. એટલે શ્રીજી મહારાજે તો આપણને એવું જ્ઞાન આપ્યું, શુદ્ધ જ્ઞાન આપ્યું, કોઈ દિવસ એમાં કોઈ વિઘ્ન જ ના આવે, વિઘ્ન જ ના આવે એવું શુદ્ધ જ્ઞાન આપ્યું. અને મહારાજનું જે જ્ઞાન, મહારાજની જે રીત ગજબની છે. આપણે બધું અભ્યાસ કરીએ ને
અને મહારાજનું જ્યારે જોઈએ ને ત્યારે એમ લાગે કે વાહ મહારાજ તમે શું કૃપા કરી, તમે મળ્યા, તમે આવું દીધું, ક્યાંય નથી, બાકી ભૂલા પડી જવાય એવું છે. આસ્તિકતા સિવાય મોક્ષ થતો નથી. મોક્ષ ન થાય તો માનવ જન્મ નિરર્થક જાય. નાસ્તિક અને અસુર એક જ નાતના છે. શુષ્ક વેદાંતિ પણ તેમના જેવા જ છે. કુડાપંથી, શક્તિપંથી, માર્ગીપંથી બધાની નાત પણ તે જ જાણવી. બધા ક્યારેય ભગવાન ભજે નહીં, છાની રીતે વિવિધ પ્રકારના પાપ કરતા રહે, ઉપલક ધાર્મિક હાવભાવ દેખાડે, પણ અધર્મ આચરણ કરતા તેઓ રંચ માત્ર ડરતા નથી. પરંતુ જેટલા તમે અમારા કહેવાઓ છો તેમને તો મોક્ષ માર્ગે જ ચાલવું અને મનમાં દ્રઢ ટેક રાખીને એક અમારા વચનને જ અનુસરીને રહેવું. ધર્મ કેટલો ગહન હોય. હમણાં ગુરુજી ટેક્સાસ જઈને આવ્યા, પછી પાછા આવ્યા ને તો ઠાકોરજી પેલી થેલીમાં હોય, તો હું ઠાકોરજીને અહીં હતો એટલે હું ઠાકોરજીને આમ જગાડતો હતો સ્નાન કરાવવા, તો મેં આમ ચેન ખોલી થેલીની, એટલે સૌથી પહેલી મને સૂચના આવી, મને કે પેટીને આખાને પોતું મારીને કમ્પ્લીટ કરજો, કે કારણ કે પેલા એ કંઈક આમ બધું ચેક કરવા આમ ફેરવ્યું હશે, પેલું પૂંબડું લઈને ફેરવે ને આમ, તો કે એ ફેરવ્યું હશે એટલે એ બધે આમ એનું અડ્યું હોય, એટલે આખી પેટીને પહેલાં પોતું મારીને કમ્પ્લીટ કરી દો અને પછી ઠાકોરજીને અડો ને પછી સ્નાન કરાવો ને પછી ઠાકોરજીને પધરાવજો. એટલે નાની વસ્તુનું પણ અનુસંધાન હોય કે આ પેટી ઓલાએ આમ દૂરથી આમ આમ ફેરવ્યું હશે તોય પણ એને પોતું મારવાનું છે, એટલું જ્ઞાન મોટાને રે. મનમાં દ્રઢ ટેક રાખીને એટલે એટલા ડરતા હોય કે ભગવાનની આટલી આજ્ઞા પણ લોપાવી જોઈએ નહીં, અને મનમાં દ્રઢ ટેક રાખીને એક અમારા વચનને જ અનુસરીને રહેવું. જેટલા ઝેરના જેવા કુસંગ્યો છે તેની પરીક્ષા ભૂલથી કરવી નહીં. બે દિવસના જીવતર સારું જન્મ બગાડવો નહીં. કુસંગીનો દૂરથી જ ત્યાગ કરવો. કુસંગને અડવા જવું જ નહીં. કોલસા નડો તો શું થવાય? કાળું જ થવાય. કોલસાને અડવું જ નહીં. એક તો કોલસા નડો તો કાળો થાય, કપડાંય બગાડે ને શરીરે બગાડે, એટલે કોલસા નડવું નહીં. જો સારો ધગધગતો હોય ને તો કાળુંય કરે ને બાળેય ખરો, બેય કામ કરે. એટલે કોલસો કુસંગ એટલે કોલસો કુસંગ. કુસંગનો સીધો જ અર્થ થાય કોલસો. પ્રબળ હોય તો સમજવાનું ધગધગતો કોલસો છે, એટલે કાળુંય કરે ને બાળેય ખરો, દૂર જ રહેવું. એની પરીક્ષા જ ના કરવી, એનો સંગ જ ના કરવો. જેને સંતો ભક્તોમાં ભાવ નથી પણ ઉલટાનો અંતરમાં અભાવ વર્તતો હોય એ બધા ઝેર જ છે, એને પીવો એટલે મરો જ. જેને ભગવાનનો અભાવ આવે, જેને ભગવાનના સંતોનો આવે, જેને ભગવાનના ભક્તોનો આવે, એ ઝેર સમાન છે. એમ જાણીને તેનો દૂરથી ત્યાગ કરી દેવો. મહારાજ કે જો તેનો વિશ્વાસ કરવામાં આવે તો વિશ્વાસ કરનારો જરૂર અસુર થાય. એક વખત જેને ભગવાન ભગવાનના સંતો ભક્તોનો અભાવ આવ્યો એનો વિશ્વાસ જો બીજો કરે તો એ પણ એ જ લાઈન ઉપર ચડે. તમને ખબર છે દેવતા હોય ને કોલસા હોય ને, એ કોલસાને લાકડા સળગાવવામાં કામ આટલા કોલસા રાખી મૂકે દેવતા, અને પછી રાખે ને પછી એમાંથી જ પાછો ચૂલો પ્રગટાવે, એ પાછા બીજા લાકડાના શું પડે? કોલસા. એ કોલસાએ જ કોલસા પાડ્યા, થયું ને, કોલસા જ કોલસા પાડે, દેવતા જ પાછા દેવતા પાડે. સરસ મજાના લાકડા હોય એના દેવતા એ જ પાડે, એ દેવતા પાછા આગલા ફરી દેવતા પાડવામાં કામ લાગે, કોલસા કરવામાં કામ લાગે. એમ એવું થાય જેને ભગવાન સંતો ભક્તોનો અભાવ આવે ને, એમાંથી પછી તૈયાર થઈ એ કોલસો થયો, એમાંથી બીજો કોલસો, ત્રીજો કોલસો, ચોથો કોલસો, એવા 10, 12, 15 કોલસા હોય ને, બીજા 15 કોલસા પ્રગટ થાય, ફરી 15 કોલસા પ્રગટ થાય. એટલે મહારાજ કહે છે એનાથી હંમેશા દૂર રહેવું. જે પરિપક્વ અસુર હોય તેને સાચા સંતો ગમતા જ નથી. ક્યારે એને સાચો સાધુ ના ગમે? કારણ કે સાચું કે સાચું કે કેમ ગમે? ના ગમે. સંતો ભગવાનની વાર્તા કરવા લાગે ત્યારે જો તે ત્યાં બેઠો હોય ને તો તરત ત્યાંથી ઉઠીને ચાલ્યો જાય, કારણ કે એના બરાબર એને વાગે કે મારી પર જ આવે છે આ તો, એટલે ભાગે જ ઊભો ના રહે. જ્યાં અસુરોનું બળ હોય ત્યાં તેઓ સંતોનો તિરસ્કાર કરતા હોય છે. માટે સંતોએ દેશકાળ જોઈને વિચારીને બોલવું. મહારાજ કે કુસંગ્યો બેઠા હોય ને તમે કુસંગ્યોના ગામમાં જાઓ, બહુ સારો, બહુ સારો, બહુ સારો, બહુ સારો, નીકળી જવું, વિચારીને બોલવું, નહીં તો હામાં આવે. આને તો મારવા સિવાય કંઈ ધંધો હોય નહીં, એની પાસે તો એક જ કામ હોય મારવાનું. તમારે તો સર્જન કરવાનું હોય. કુસંગીને અસુર પાસે તો ખાલી વિસર્જનનો જ પ્રોજેક્ટ હોય, એની પાસે સર્જનનો ના હોય. એને સત્સંગ પાંચને કરાવવો કે પાંચને સ્વામિનારાયણની કંઠીઓ બાંધવી, પાંચને ધર્મના માર્ગે વાળવા, એવો એની પાસે પ્રોજેક્ટ ના હોય. એની પાસે તો કેટલા સત્સંગી થયેલા છે,
કેટલા મોક્ષના માર્ગે વળેલા છે, ત્યાંથી વાળી વાળીને કેટલા નરકમાં ધકેલવાના એ પ્રોજેક્ટ હોય. અને સર્જન કરતાં વિસર્જનમાં વાર ના લાગે. એક બિલ્ડિંગ બનાવવું હોય 100 માળનું તો સર્જન કરતાં 6 મહિના થાય, પણ એને ડિસ્ટ્રોય કરવું હોય ને તો 6 દિવસ જ થાય, એથી વધારે ના થાય. એટલે કુસંગી હોય ને એની પાસેનું એનું કાર્ય તો બહુ શોર્ટ ટાઈમમાં બહુ મોટું કાર્ય થાય. એક તો કળિયુગનો પ્રભાવ, પાખંડનો પ્રભાવ, અને એની અંદર આટલું આ કુસંગીનું જોર હોય તો શું થાય. એટલે મહારાજ કે સંતો તમારે વિચારીને બોલવું, માટે વાત કરવામાં વિવેક રાખવો. જેમાં વિવેક ન હોય તો તે પશુના જેવો છે. વાત કરવામાં આવે સંતોને થોડી છેલ્લી 2 લાઇનમાં સંતોને મહારાજે કહી દીધું, વિવેક ના હોય તો પશુના જેવો, પછી ભલે ને તે સંત હોય કે હરિભગત હોય, વાત કરવાનો જેને વિવેક નહીં એ મહારાજ કે પશુના જેવો છે. તો પણ જો વિવેક ન રાખે તો તેને તદ્દન મૂરખ જાણવો, એને તદ્દન મૂરખ જાણવો. આવી મહારાજે અહીં વાત કરી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનો સાગરના પંચમપુરમાં શ્રીહરિએ દરબારોની સંભાળ લીધી અને તે પ્રસંગે સોરઠના પરિપક્વ સત્સંગીની અને વિવેકની વાત કહીએ નામે 39મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જે